શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ 2 માં અભ્યાસ કરે છે. બીએડ સેમ 2 ના અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યુત પરિપથનું નિર્માણ શૈક્ષણિક સાધન તરીકે કરે છે. તો ચાલો આપણે વિદ્યુત પરિપથના નિર્માણ વિશે વિદ્યુત પરિપથના નિર્માણમાં આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને વિદ્યુત પરિપથનું નિર્માણ કરીશું. વિદ્યુત પરિપથના નિર્માણમાં આપણે એલઈડી, અવરોધ, બેટરી તથા સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે બેટરીમાં નેગેટિવ અને પોઝિટિવ છેડા હોય છે. નેગેટિવ છેડાને આપણે અવરોધના એક છેડા સાથે જોડીશું. તથા બેટરીના પોઝિટિવ છેડાને આપણે સ્વિચ સાથે જોડીશું. હવે એલઈડીના નેગેટિવ છેડાને આપણે અવરોધના બીજા છેડા સાથે જોડીશું. તથા એલઈડીના બીજા છેડાને આપણે સ્વિચ સાથે જોડીશું. અહીંયા આપણે બેટરી, સ્વિચ અને બલ્બ. બેટરીમાંથી જ્યારે સ્વિચ ચાલુ કરીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બમાં આવે છે, જેથી બલ્બ શરૂ થાય છે. ત્યારબાદ સ્વિચ બંધ કરતા બલ્બમાં બંધ થઈ જાય છે, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આ રીતે વિદ્યુત પરિપથ દ્વારા વિદ્યાર્થી વિદ્યુત તેના જેવા નાના નાના વિદ્યુત પરિપથ બનાવતા શીખે તથા વિદ્યાર્થીઓ વધારે સરળતાથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત પ્રવાહ વિશે જ્ઞાન મેળવી શકે છે.